નમસ્કાર. ધારાસભ્ય સંગીતાબેન પાટી, આજે બધા સુરત શહેરના નાગરિકોને હું ખૂબ જ વિનંતીપૂર્વક આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે આજે જેવી રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે, આજે કોરોનાના કેસ વધી રહ્યા છે ખૂબ જ ચિંતાજનક ગંભીર બાબત છે. આપણે સૌને હું વિનંતી કરું છું કે આ જે નવો સ્ટ્રેન આવ્યો છે એ ખૂબ જ ભયંકર છે, આપણે ખબર નહીં પડતી અને છેલ્લા સ્ટેપ પર ચાલ્યા જાય છે માણસ. એટલે એટલા માટે આ જે વેક્સિન આવી છે એ વેક્સિનને વધુમાં વધુ લોકો લે અને બધા જ વેક્સિન મુકાવે, આપણા આપણા પોતપોતાના વિસ્તારના લોકોને હેલ્થ સેન્ટર સુધી પહોંચાડે અને એને હેલ્થ સેન્ટર સુધી પહોંચાડીને એને વેક્સિન લેવા માટે પ્રોત્સાહિત કરે, એને લઈ જાય, એના માટે હું આપને સૌને સુરત શહેરના અને ખાસ કરીને લિંબાયત જેવા વિસ્તારના લોકોને હું ખૂબ ખૂબ આગ્રહભરની વિનંતી કરું છું કે તમે હેલ્થ સેન્ટરમાં જઈને કોરોનાની લસી લઈ લો. ગઈકાલે મેં પણ, આપણે સૌએ જોઈ હશે કે હું પણ ગઈકાલે હેલ્થ સેન્ટર પર જઈને કોરોનાની લસી લીધી હતી અને વેક્સિન લેવાથી કંઈ થતું નહોતું. જે લોકો અફવા ફેલાવે છે કે કોરોનાની વેક્સિન લીધા પછી તાવ આવે છે, હાથ દુખે છે કે કંઈ માથું ચડે છે, આવું કશું થતું નથી. ગઈકાલે મેં લીધી છે, આજે હું તમારી સમક્ષ સારી રીતે વાત કરી શકું છું. તો આપ સૌએ પણ વિનંતી કરું છું કે આપ સૌ કોરોનાની વેક્સિન લો અને બીજાને પણ પ્રેરિત કરો, જેટલી વેક્સિન લેશો એટલા તમે કોરોનાથી બચી શકશો. નમસ્કાર.